बहुत समय देना होगा बीजेपी तरफ से बिल्कुल गाड़ी गरबा मार्केना मापदंड से दे गया था मछली उत्पादकता बात किया तू उत्पादकता इतले जियारे व्यक्ति ने कार्यक्षमता होना करता पर ओछी कार्यक्षमता उत्पादन करे उत्पादकता अनुसार बेरोजगारी तरीके ओळखवामां आवे छे। त्यारबाद शहरी विस्तार में आवा लोकों का प्रमाण वधारे जोवा मळे एटले संपूर्ण बेरोजगारी नु प्रमाण शहरी विस्तार में वधारे जोवा मळे अने खास करीने आमा कयो वर्ग होय छे युवान वर्ग जे 18 वर्ष थी लईने 30 वर्ष कारण स्थानांतर कोण करी सके युवा वर्ग आपणे जोईए छे के खास करीने मोटे भागे युवानो होय के ग्राम्य विस्तारमां जे शहरी विस्तारमां नोकरी माटे आवे छे उमरलायक लोको ना आवे उमरलायक लोको एटले 50 वर्ष ऊपर ना आवे नोकरी पण ना मळे एटला माटे आ वर्ग नो प्रमाण संपूर्ण बेरोजगारी में वधारे जोवा मळे सामान्य रीते आ बेरोजगारी गणवी मुश्किल छे कारण स्थळांतर थईना लोको कायमी नथी होता कायमी वसवाट करता આની અંદર ખાસ કરીને શ્રમિક વર્ગનો વધારે સમાવેશ થાય છે એટલે કે મજૂર વર્ગ મજૂર વર્ગ જે આપણે જોઈએ છે રસ્તા પર મજૂરી માટે ઉભા હોય છે તે કઈ આધાર કાર્ડ લઈને નથી ઉભા હોતા એટલે એમની કાયમી વસવાટ અહીંયા નથી
તમને ખબર વસ્તી ગણતરીમાં કોની વસ્તી ગણતરી થાય છે? જે કાયમી વસવાટ ધરાવતા હોય તે. એટલા જ માટે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ નક્કી કરવું એ અઘરું છે, ગણતરી કરવી અઘરી છે, છતાં પણ આને અમુક રીતે તપાસ કરવામાં આવે છે. સર્વે અનુસાર વસ્તી ગણતરીમાં પણ અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા રોજગાર વિનિમય કેન્દ્ર, જે આપણે અમદાવાદ મેઘાણી નગર આવેલું છે, સિવિલ હોસ્પિટલ, જૂની સિવિલ હોસ્પિટલ, જૂની પછી નવી નહીં, નવી સોલા આવેલી છે, બરોબર. તો આવી રીતે ભારતની અંદર અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં સંપૂર્ણ બેરોજગારી પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું છે અર્ધ બેરોજગાર. અર્ધ બેરોજગાર એટલે શું? કે જે વ્યક્તિને પૂરતા સમયની રોજગારી પ્રાપ્ત થાય નહીં તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું, જે વ્યક્તિને લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે તેને પણ અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે. ઓછી લાયકાત એટલે શું? લાયકાત કરતા ઓછી લાયકાત હોય, દાખલા તરીકે એન્જિનિયર હોય અને એને કોઈ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ તરીકે નોકરી કરવા માટે એની લાયકાત છે, પરંતુ એને ઇન્ચાર્જની પોસ્ટ ઉપર કામ મળે નહીં અને સુપરવાઇઝરની પોસ્ટ ઉપર કામ મળે તો એને ઓછી લાયકાત વાળું કામ. દાખલા તરીકે સીએ થયેલી વ્યક્તિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કામગીરી શું છે? એકાઉન્ટ લખવાની નહીં, એકાઉન્ટ ચેક કરવાની. ચેક કરવા એકાઉન્ટ કોણ લખે? એકાઉન્ટન્ટ. એમકોમ થયેલી વ્યક્તિ, એમકોમ થયેલી વ્યક્તિ એકાઉન્ટન્ટ લખે, એકાઉન્ટ લખે અને એને જે હિસાબો સાચા લખ્યા છે એ ચેક કરે સીએ, બરોબર. તો સીએ થયેલી વ્યક્તિને એકાઉન્ટ લખવાનું કામ મળે તો એને ઓછી લાયકાત વાળું કામ કહેવાય. તેવા સમયે નોકરી મળી છે છતાં પણ તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે. તો આવી રીતે ખાસ કરીને આમાં કોનું પ્રમાણ વધારે જોવા મળે તે યાદ રાખી લીધો. સંપૂર્ણ બેરોજગારીમાં શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને અર્ધ બેરોજગારીમાં શિક્ષિત લોકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? યાદ રાખવું તો અલગ અલગ. એટલે આવી રીતે બેરોજગારીના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. તેમાં પ્રચ્છન્ન બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી એટલે વ્યક્તિ દેખીતી રીતે કાર્ય કરતી હોય, વ્યક્તિ શ્રમ કાર્યમાં રોકાયેલી હોય, છતાં પણ તેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય આવતી હોય અથવા નહિવત આવતી હોય તેવી વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. સીમાંત ઉત્પાદકતા એટલે શું એ જોઈ લઈએ આપણે. સીમાંત ઉત્પાદકતા એટલે વધારાનું ઉત્પાદન. દાખલા તરીકે કોઈ એક ખેતર છે, એક ખેતરમાં પાંચ વ્યક્તિ કામ કરે છે અને પાંચ વ્યક્તિના કામ કરવાથી એક ટન અનાજનું ઉત્પાદન થાય છે. એક ટન એટલે 1000 કિલોગ્રામ. તો એક ખેતરમાં પાંચ વ્યક્તિ કામ કરે છે અને એક ટન અનાજનું ઉત્પાદન થાય છે. હવે એ પાંચ માંથી એક વ્યક્તિને નીકાળી દેવામાં આવે એટલે કેટલી વ્યક્તિ કામ કરે? ચાર વ્યક્તિ.
तो चार व्यक्ति ना काम करवा थी पर एक घर एक टन उत्पादन थाय। पांच व्यक्ति काम करा तो कितना उत्पादन थतु तो एक टन, अने चार काम करे छे तो कितना थाय छे एक टन। એટલે કે જે પાંચમો વ્યક્તિ હતો એ કઈ ઉત્પાદન કરતો હતો નહીં, તો એને કહેવાય શૂન્ય સીમાંત ઉત્પાદકતા। એટલે વધારાનું એનાથી કોઈ વધારાનું ઉત્પાદન થતું હતું, એટલે પાંચ હોય કે ચાર હોય સરખા, તો જયારે એક વધારાની વ્યક્તિ છે એને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે। भारत नी अंदर कृषि क्षेत्र खेती क्षेत्र आनु प्रमाण वधारे जोवा मळे। अने बीजू कंपनीओ पण जोवा मळे कि ज्यां आगळ श्रमिको कोई कार्यमां रोकायेला होय वधारे पड़ता श्रम पुरवठो रोकवामां आवे, कोई एक मशीनमां કોઈ વસ્તુ ઉત્પાદન કરવાનું હોય, કોઈ કંપનીમાં 100 માણસની જરૂર હોય અને 110 માણસ રાખવામાં આવે, તો 100 માણસ હોય તો એટલું ઉત્પાદન અને 110 હોય તો એટલું ઉત્પાદન, તો બાકીના 10 માણસની સીમાનું ઉત્પાદનતા કેવી થઈ। એટલે ભારતની અંદર આવું પ્રમાણ ખાસ કરી કૃષિમાં વધારે જોવા મળે, કારણ ખેતી પર શ્રમ પુરવઠાનો બોજ વધારે છે। એના માટે કયા પરિબળો જવાબદાર છે એ જોઈએ હવે। ચક્રીય બેરોજગાર એ એના માટે જવાબદાર છે। ચક્રીય બેરોજગારી એટલે શું? મોસમી બેરોજગારી સીઝનલ, યાદ રાખજો। ચક્રીય બેરોજગારી એટલે તેજી મંદીની પરિસ્થિતિને કારણે જે બેરોજગારી ઉદ્ભવે તેને ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે। કારણ તેજી મંદીની પરિસ્થિતિ હંમેશા ચાલ્યા કરે છે। અર્થતંત્રમાં કોઈ એવો તબક્કો ખરો કે કાયમ માટે તેજી રહેતી હોય એવો, કાયમ માટે મંદી રહેતી હોય એવો ના। તેજી એટલે શું, મંદી એટલે શું? માંગને આધારે જ્યારે કોઈ વસ્તુની માંગ વધારે હોય એટલે માલ વધારે વેચાય, સમજો અહીંયા કોઈ વસ્તુની માંગ વધારે હોય તેથી વસ્તુ વધારે વેચાય, અને વધારે વસ્તુ વેચવા માટે વધારે વસ્તુ બનાવવી પડે, વધારે વસ્તુ બનાવવા માટે વધારે સાધનની જરૂર પડે, શ્રમની જરૂર પડે, વધારે માણસો જોઈએ, વધારે મશીનરી જોઈએ, એટલે વધારે માણસો જોઈએ એટલે વધારે રોજગારી મળે। ખરાબ તેજીની પરિસ્થિતિમાં રોજગારીનું પ્રમાણ વધારે હોય છે, પણ એના જેવું તું મંદીની પરિસ્થિતિ એટલે મંદી હોય ત્યારે શું થાય, વેચાણ ઓછું, વેચાણ ઓછું તો ઉત્પાદન ઓછું, અને ઉત્પાદન ઓછું તો રોજગારી પણ ઓછી। તેજી મંદીની આ પરિસ્થિતિને કારણે જે બેકારી ઉદ્ભવે તેને આપણે ચક્રીય બેરોજગારી કહીએ છીએ, અને આનું મુખ્ય કારણ કે આપણે ચાલુ થયું છે
બે વસ્તુ એક બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1750 થી 1830 એક અને બીજી વિશ્વવ્યાપી મહામંદી જે 1929 આ બે વસ્તુને કારણે થઈને ભારતની અંદર ખાસ પ્રચ્છન્ન બેરોજગારી ઉદ્ભવી છે પહેલો બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે તમે દસમા ભણી ચૂક્યા છો એ ભારતમાં શરૂઆતના સમયની અંદર તેજાના મરી મસાલા રેશમી કાપડ પછી મખમરી કાપડ ગળી તાળપત્રી રચના બધું ભારતની અંદર આનો વેપાર વધારે થતો હતો સૌથી પહેલા દસમામાં બધા બધું અને પછી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ત્યાં મશીનરી નું ઉત્પાદન થયું મશીનરી બનાવવામાં આવી એટલે આપણી જે વસ્તુ બનાવી બનીને ત્યાં વેચવામાં આવતી હતી એના બદલે ત્યાં જ આ વસ્તુ બનાવવા માંડી એ લોકો મશીનથી ઉત્પાદન થાય એટલે વધારે થાય એટલે આપણી બધી આપણે ત્યાં આગળ પેલા માટીના વાસણો વેચાતા એટલે કુંભારનો ઉદ્યોગ ચાલતો હતો બીજું હાથ ચરખા ચરખા આવતા હતા એનાથી વણાટકા એટલે કાપડ નો ઉદ્યોગ ચાલતો હતો આપણે ત્યાં પછી તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ચાલતો હતો પરંતુ જેવી ત્યાં મશીનરીની શોધ થઈ એટલે આપણે ત્યાં બધું આ વસ્તુ બંધ થઈ કેમ વસ્તુ ભારતમાં આયાત થાય અને સસ્તી મળતી કાપડ ઉત્પાદન ત્યાં વધારે થતું એટલે અહીંયા સસ્તું મળતું હતું તાંબા પિત્તળના વાસણો બનાવવાના સ્ટીલના વાસણો આવ્યા એનું ઉત્પાદન વધ્યું એટલે આવી રીતે ભારતના જે કઈ ઉદ્યોગો હતા એ બધા પડી એટલે બધાની રોજગારી છીનવાઈ ગઈ અને એ વખતે બધા સ્થળાંતર કરીને પાછા ખેતી તરફ વળ્યા એટલે ગામડામાં વળ્યા એટલે ખેતી પર ભારણ વધી એટલે ખેતી પર કામ કરતા લોકોને પુરવઠો વધ્યો એટલે પ્રચ્છન્ન બેકારી દાખલા અત્યારે તમને ખબર હોય તો આપણે આમ કઈ ના લાગે અત્યારે કે તાલિબાન અફઘાનિસ્તાન તાલિબાનના હાથમાં આવ્યું તો તમને ખબર છે કયા ઉદ્યોગને ફટકો પડ્યો નવાઈની વાત લાગે આપણે અફઘાનિસ્તાન અને બીજા શબ્દોમાં કહીએ તો જે મુસ્લિમ કન્ટ્રી છે યુએઈ અફઘાનિસ્તાન કઝાકિસ્તાન તસ્તાનસ્તાન વાળા કન્ટ્રી છે બધા છે ત્યાં આગળ સૂકા મેવાનું વેચાણ આપણી કંપનીઓ દ્વારા વધારે થાય છે સૂકો મેવો કાજુ બદામ પિસ્તા કિસમિસ અંજીર અખરોટ નવાઈની વાત લાગે તમને આ મુસ્લિમ કન્ટ્રીઓ આપણે જે આ બધી વસ્તુ વધારે ખરીદે છે આપણે ત્યાં હવે તાલિબાનો આવ્યા એટલે એ લોકોએ આ ઉદ્યોગ કર્યો બંધ અત્યારે હાલ પૂરતું તો શું કર્યું લોકોએ ફ્લાઇટ પેલું ઇન્ટરનેશનલ બોઈંગ ફ્લાઇટ કહેવાય તે માસામાં મોકલતી ફ્લાઇટ હતી એની પર પ્રતિબંધ લાગી દીધો આપણે આપણે એથી માલ ત્યાં મોકલી શકીએ અને જોવાની ખૂબી એ છે પાછી કે આપણે ત્યાં જે કાજુ 800 રૂપિયા વેચાય ને ત્યાં 1200 રૂપિયા વેચાય આપણા કાજુ ને કેટલો 50% નો ફાયદો સીધો આપણા વેપારીને એટલે અને ત્યાં પ્રમાણ વધારે છે દાખલા તરીકે તમને નહીં ખબર હોય પરંતુ 2011માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ડબ્લ્યુટીસી ઉપર હુમલો થયો હતો નાના ટાઈમે 2011માં ડબ્લ્યુટીસી વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકામાં બે ટાવરો આવેલા અમેરિકાના બે ટાવરો આવેલા હતા એની પર હુમલો થયો અને પછી આપણે ત્યાં પણ હુમલો થયો તાજમહેલ ઉપર સોરી તાજ હોટલ પર મુંબઈની અંદર કસાવે તાજમહેલ હોટલ
રિવેરા હોટલ પછી ઘણી બધી હોટલો ઉપર હુમલો કર્યો હતો.